कैलाशपुरी मा जा, ओ
એવા પ્રભુને જપાડી પછી હે રાજા જમાલ તમે દ્વારિકા જાઓ, દ્વારિકા નો નાથ જરૂર તમારો દુખડા ભાંગ છે, સાથે સવા શેર ઘી ના જાર લાડુ લેજો, જરૂર જમના ના નીર લેજો, પ્રભુ ને જમાડી જમજો, પ્રભુ ના આશ્રમ બખાડી સલામત લઈ જાઓ. હું તો કૈલાસ ભક્તિ શિવ શંકર, અરે કોઈ થી કોઈ નો પુત્ર બન્યો નથી ને કોઈ થી બનવાનો પણ નથી, માટે દ્વારિકા જાઓ, દ્વારિકા નો નાથ જરૂર તમારા દુખડા ભાંગ. પ્રભુ ને જમાડી પછી જમજો, પ્રભુ ના પાહોલિયા પકડ્યા પછી સવનામત લેજો, આવા સપના રૂપે મને દર્શન આપ્યા છે. એ વાયુ માંગા એ ભરીને યજમાન આ તમે દ્વારકા જાઓ, દ્વારકા નો નાથ જરૂર દુખડા ભાંગ છે, પણ જાતા જાતા સવાજરી ઘી ના લાડુ જળજમના ને જારી લેતા જાયજો, આવા સપના રૂપે મને દર્શન આપ્યા છે સતી. હા મારા નાથ, તમે ઘણે દૂરથી આવ્યા છો, તમે થોડી વાર આરામ કરો, હું તમને સવા શેર ઘી ના લાડુ બનાવી આપું છું. ભલે સતી. કે વાળા વાળા કે વાળા વાળા સવા શેર ઘી ના લાડુ ચાર રે વાલા ને જમાડી જમજો. Thank you.
તમારા કેવા મુજબ દ્વારકા જવાની સર્વ તૈયારી કરી વાળી છે. તો દ્વારકાથી પુત્ર વરદાન મેળવી અને રાજ તરફ ફેરેરા પાછા આવજો. ભલે સતી. એ સતી મિલાણ દે આય કહે રે સ્વામી અમે જશોદાબા ના દીકરાનું એનું નામ શું છે? મૂર્તિ કઈ છે? જરાક તપાસ તો કરો. કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાન હોય તો મારે થાળ જમાડવો છે. ઓ લાડવા નહીં ખાતા હે, ઓ તો પથ્થર કી મૂર્તિ હે, લાડવા તો હમ દોનો ખાતા હે. અરે ઈ નો જમે તમે બે જમી જાયજો. ચેલા હા આપણને તો ખબર જ છે ઈ ક્યાં ખાવા. અને આવડા ભલન બિચારો બર કર્યા રાખે. જમાડી દો જાઓ. ભલે સાધુ માય તું.